Good morning students, standard 10th, વિષય વિજ્ઞાન રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આપણે કાલે સમીકરણ સંતુલિત કેમ કરવું એ મેં તમને બે વિડિયોમાં બતાવ્યું હતું કે સમીકરણ કેવી રીતે સંતુલિત કરવું, ને મેં તમને એની પ્રેક્ટિસ કરવાની કીધી હતી ને બે બે વાર લખવાનું કીધું હતું, બરાબર છે? હવે એના પછીની એક્સરસાઇઝ જોઈએ. પાછળ પ્રશ્ન આપેલા છે એ તો કે પહેલો ક્વેશ્ચન શું છે, તો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો કે મેગ્નેશિયમની પટ્ટી ઉપર જે કાંઈ અશુદ્ધિઓ રહેલી હોય છે, જેને લીધે એને સળગાવીએ ત્યારે કોઈ પણ જાતનો બ્લાસ્ટ કે બીજી કાંઈ આપણને ઈજા ન થાય, એટલા માટે એને સાફ કરવામાં આવે છે, બરાબર છે? પછી શું આપ્યું છે, તો કે નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમીકરણ સંતુલિત કરો. પહેલી રાસાયણિક પ્રક્રિયા શું છે, તો કે આપણે એમનેમ લખીને આપ્યું છે ને, આપણે એની સંજ્ઞા સહિત એને સંતુલિત કરવાની છે. શું આપ્યું છે, તો કે હાઇડ્રોજન વત્તા ક્લોરિન, અને નિપજ શું મળે છે, તો કે હાઇડ્રોજન ક્લોરાઇડ. મેં તમને એ બતાવ્યું છે, બરાબર છે? હાઇડ્રોજનની સંજ્ઞા એ જ છે પ્લસ આ ક્લોરિન. ક્લોરિનના બે અણુ જોડે હોય છે, શું મળે, તો કે હાઇડ્રોજન ક્લોરાઇડ. હવે તો કે હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે અહીંયા ક્લોરિનના બે અણુ કરવા માટે, તો કે અહીંયા બે આપણે અહીંયા બે બે વડે ગુણવા પડે, બરાબર છે? જે મેં તમને શીખવાડ્યું હતું કે સૌથી વધારે જે અણુ હોય એને લેવાનો છે, એવો પરમાણુ લેવાનો છે, બરાબર છે? તો કે અહીંયા અહીંયા બે વડે ગુણવા પડે, તો અહીંયા બે હાઇડ્રોજન થયા, તો અહીંયા તો કે અહીંયા હાઇડ્રોજનને ગુણવા પડે, થઈ ગયું, બરાબર છે? હવે બીજી રાસાયણિક પ્રક્રિયા, તો કે બોરિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ શું મળે છે નિપજ, તો કે બેરિયમ સલ્ફેટ વત્તા એલ્યુમિનિયમ ક્લોરાઇડ. બેરિયમની સંજ્ઞા બીએ છે, ક્લોરિનના બે અણુ, બરાબર છે? વત્તા તો કે એલ્યુમિનિયમ Al2SO4, બરાબર છે? સામે શું મળ્યું, તો કે બેરિયમ સલ્ફેટ વત્તા એલ્યુમિનિયમ ક્લોરાઇડ. હવે તો કે સૌથી વધારે તત્વ વાળો લેવાનો છે, તો કે ઓક્સિજન છે 4 છે, જે બેલેન્સ જ છે, બરાબર છે? પછી જોઈએ તો કે શું કીધું છે, તો કે વા અહીંયા એલ્યુમિનિયમના બે પરમાણુ છે, જ્યાં વા તો કે AlCl જ મળે છે. પછી તો કે ક્લોરિનના બે પરમાણુ કરવા માટે આપણે આગળ બે વડે ગુણવા પડે, બરાબર છે? બાકી બેલેન્સ જ છે, બધું બરાબર જ છે. પછી તો કે હવે ત્રીજી જોઈએ, તો કે સોડિયમ વત્તા પાણી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોજન. સોડિયમની સંજ્ઞા Na છે, પાણી તો શું મળે છે, તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. NaOH વત્તા તો કે હાઇડ્રોજન. હવે જોવો તો કે હાઇડ્રોજનના 4 પરમાણુ થયા. હવે હાઇડ્રોજનના 4 પરમાણુ કરવા માટે, તો કે અહીંયા બે વડે ગુણીએ, એટલે હાઇડ્રોજનના બે પરમાણુ વડે ગુણવા પડે, બાકી બધું બેલેન્સ જ છે, એટલે અહીંયા તમે બે વડે ગુણ નાખો, એટલે જોવો બે બે 4, 4 હાઇડ્રોજન થઈ ગયા, બે વા છે, બે વા છે. એનેનો એક પરમાણુ, ઓક્સિજનના બે પરમાણુ થઈ ગયું, તો કે હા. હવે તો કે ત્રીજું શું કીધું છે, તો કે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતની સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. મેં તમને કીધું હતું કે પ્રવાહી હોય ને તો સંજ્ઞા L કરવાની લિક્વિડની. પછી તો કે ઘન અવસ્થામાં હોય તો સોલિડની સંજ્ઞા, એટલે S કરવાની. પછી તો કે પાણીમાં ઓગાળેલું દ્રાવ્ય હોય તો એક વાય, એટલે કે AQ ની સંજ્ઞા કરવાની, બરાબર છે? અને જો વાયુ અવસ્થામાં હોય તો ગેસ, એટલે G ની સંજ્ઞા કરવાની. હવે આપણે જોઈએ, જો અહીંયા જ આપેલું છે, તો કે બોરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ નું પાણીમાં બનાવેલું દ્રાવણ છે, એટલે બોરિયમ ક્લોરાઇડ ને સોડિયમ સલ્ફેટ પાણીમાં બનાવેલું દ્રાવણ, એટલે એક વાય થયું, એટલે AQ બે ની નીચે ભૌતિક સંજ્ઞા આવશે. પછી શું કીધું હોય, તો કે શું મળે છે આપણે બે વચ્ચે પ્રક્રિયા થઈ, તો કે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ મળે છે. બેરિયમ સલ્ફેટ મળે છે એ ઘન અવસ્થામાં મળે છે, અને પેલું દ્રાવણ મળે છે, બરાબર? NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ નું મીઠામાં બનાવેલું, પાણીમાં બનાવેલું દ્રાવણ, એમ મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ. આ પ્રક્રિયા આપણે લખી તો જોઈ શકીએ આપણે કે અહીંયા સોડિયમના બે પરમાણુનો ઉપયોગ થયો છે, જ્યારે વા તો કે વા NaCl મળે છે, અને તો કે અહીં ક્લોરિનના બે પરમાણુ છે, એટલે ખાલી તટસ્થ કરવા માટે તમારે બે વડે જ ગુણવાના થાય છે, બાકી બધું બેલેન્સ છે. બીજી જોઈએ, તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું પાણીમાં બનાવેલું દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. સોડિયમ ક્લોરાઇડનું પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે એક વા, પછી હાઇડ્રોક્લોરિક એસિડનું પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે એક વા, પછી શું મળે છે, તો કે NaCl વત્તા H2O. પાણી પ્રવાહી સ્વરૂપ થયું એટલે L ની સંજ્ઞા આવશે અહીંયા, તો કે આ જે મીઠાનું દ્રાવણ મળે છે એ પાણીમાં જ મળે છે, એટલે એકવાની સંજ્ઞા આવશે. એને છે એ સીએલના પરમાણુ જોડે, તમે આગળના ચેપ્ટરમાં એટલે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા છો કે ધન આયન હોય હંમેશા ઋણ આયન સાથે જોડાય છે, એટલે એને છે એ ધન છે, તો એ કેની જોડે જોડાય, તો કે સીએલ જોડે, NaCl વત્તા H2O, બરાબર છે? આ બધી મેં તમને આપી દીધી છે, 200 પેજની બુક લઈને બધા આના વ્યવસ્થિત આન્સર નોટ ડાઉન કરવાના છે, અને હાથે આવી પ્રક્રિયાઓ ગોતીને પ્રેક્ટિસ પણ કરવાની છે. જ્યારે પણ આપણે લાઈવ મળશું ત્યારે હું આ બધું ચેક કરીશ, જો મેં તમને આ ક્વેશ્ચન કરાવી દીધા છે. બે બે વખત લખવાના છે, અને પછી હાથે પ્રેક્ટિસ કરવાની છે, અને બુકમાં ઉતારવાના છે.